નમસ્કાર દર્શક મિત્રો, સમય ગુજરાત ન્યૂઝ સાથે હું છું કલ્પના. સમાચારની શરૂઆત આજની હેડલાઇન્સથી. ધારપુર જીએમઈઆરએસ હોસ્પિટલના તબીબી શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી પડતર પ્રશ્નને લઈને સરકાર સામે ફૂંક્યું રણસિંગું. પ્રોવિડેન્ટ ફંડ રિટાયર્ડ પછી ગ્રેજ્યુએટી, ડિપાર્ટમેન્ટલ પ્રમોશન અને અન્ય લાભો જલ્દીથી આપવા કરી માંગ. પાટણમાં ભાજપના કાર્યકરોએ પશ્ચિમ બંગાળમાં ટીએમસી દ્વારા રાજકીય હિંસાના વિરોધમાં કર્યા ધરણા. તો ઈડર તાલુકા અને શહેર ભાજપના કાર્યકરોએ રાજકીય હિંસાના વિરોધમાં આપ્યું આવેદનપત્ર. હવે જોઈશું સમય ગુજરાત ન્યૂઝ વિસ્તારથી. ગુજરાત તથા પાટણને કોરોનાએ ભરડામાં લીધું છે ત્યારે ધારપુર જીએમઈઆરએસ હોસ્પિટલના તબીબી શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરીને પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે રણસિંગું ફૂંક્યું છે. તેમનું કહેવું છે કે કોરોના મહામારીમાં દિવસ રાત જોયા વગર પોતાના પરિવારની ચિંતા કર્યા વગર અમે મેડિકલ સ્ટુડન્ટના શૈક્ષણિક કાર્ય અને હોસ્પિટલનું કામ કરીએ છીએ. તેમ છતાં સરકાર દ્વારા તેમને ન્યાય નથી મળતો. આ એક ગવર્મેન્ટની સંસ્થા હોવા છતાં અમને પ્રોવિડન્ટ ફંડ તેમજ રિટાયર્ડ પછી ગ્રેજ્યુએટી, ડિપાર્ટમેન્ટલ પ્રમોશન અને અન્ય લાભોથી વંચિત રાખવામાં આવે છે. અને છેલ્લા સવા વર્ષથી અમારા ડોક્ટરો કોવિડ જેવી મહામારીમાં દિવસ રાત જોયા વગર પોતાની તથા પોતાના પરિવારની ચિંતા કર્યા વગર નિષ્ઠાથી કામ બજાવે છે. આ એક ગવર્મેન્ટની સંસ્થા હોવા છતાં અમને અમારા મૂળભૂત હક્કો જેવા કે પ્રોવિડન્ટ ફંડ, ડિપાર્ટમેન્ટલ પ્રમોશન, કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ, રિટાયરમેન્ટ પછી ગ્રેજ્યુટીના લાભો, ઈએલ એન્કેસમેન્ટના લાભો તથા અન્ય પ્રચુરણ લાભો આપવામાં આવતા નથી. એ સિવાય અમને પહેલાં જે પગારમાં આપવામાં આવતા ભથ્થા, મેડિકલ અલાઉન્સ, ટ્રાવેલિંગ અલાઉન્સ, જે પગારનો જે ભાગ છે એ મનસ્વી રીતે સરકારે બંધ કરી દીધા છે. તેમજ સાતમું પગાર પંચનું એરિયર્સ પણ હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી. આ પડતર માંગણી ઝડપથી પૂરી કરવામાં આવે તેવી માંગ કરી છે. એટલે સાતમું પગાર પંચ દોઢ વર્ષથી આપ્યા પછી પણ એનું જે એરિયર્સ છે આજ સુધીમાં કોઈ પણ કર્મચારીને ચૂકવવામાં આવ્યું નથી. તથા જે સાતમું પગાર પંચ આપવામાં આવ્યું છે એ પણ અધકચરું આપવામાં આવ્યું છે. એમાં ભથ્થાઓ જેવા કે એચઆરએ તથા એનપીએ અમને હાલની તારીખમાં છઠ્ઠા પગાર પંચ મુજબ જ આપવામાં આવે છે. ક્લાસ ટુ ટ્યુટર તથા મેડિકલ ઓફિસર કક્ષાના તબીબી અધિકારીઓને આ લાભ 1/4/2019 લાગુ પાડવામાં આવે છે. તો આ બધા મુદ્દાઓ છેલ્લા 10 વર્ષથી 100થી પણ વધારે વાર રજૂઆત કર્યા છતાં હજુ સુધી એમના એમ જ છે. તો આ માટે અમે પાટણ મેડિકલ કોલેજના તબીબી શિક્ષકોએ તારીખ 4 મેના રોજ ડેપ્યુટી સીએમ, સીએમ, કમિશનર મેડમ, સીઓ સર અમારા અને લેખિતમાં એક ગાંધીજીના માર્ગે આંદોલન કરવા માટેની એક અરજી આપેલ છે. અને આજ રોજથી અમે પાટણ ખાતે પણ રોજે રોજ આ આંદોલન હાથ ધર્યું છે. ખતરનાક કોરોના સંક્રમણનો ભોગ આખરે પાટણ જિલ્લાના એક હોનહાર પત્રકાર વિનોદભાઈ ગજ્જર બન્યા હતા. તેઓ કોરોના સામેનો લાંબો જંગ આખરે હારી ગયા હતા. તેઓ કોરોનાનો ભોગ બની જીવ ગુમાવનાર પાટણ જિલ્લાના પ્રથમ પત્રકાર છે. પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા અને એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના સંવાદદાતા તરીકે પોતાની ફરજ બજાવી રહેલા વિનોદભાઈ ગજ્જર પોતાની ફરજ બજાવતા સંક્રમિત થયા હતા. તેઓ અગાઉ પણ કોરોના સંક્રમિત થયા હતા, પરંતુ તેમાંથી હેમખેમ બહાર આવી ગયા હતા. ત્યારે કોરોનાની બીજી લહેર તેમના માટે ઘાતક નીવડી હતી. તેઓ છેલ્લા કેટલાય સમયથી સંક્રમિત થઈને સારવાર માટે દાખલ થયેલા હતા, જ્યાં આજે તેમનું અવસાન થતાં પાટણના મીડિયા જગત અને પત્રકાર મિત્રોમાં ભારે શોક છવાઈ ગયો હતો. તેમના મૃતદેહને તેમના વતન લઈ જવામાં આવ્યો હતો. તેઓ વઢિયાર પંથકમાં છેલ્લા 20 વર્ષથી વિસ્તારના પ્રશ્નોને વાચા આપી રહ્યા હતા. પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાની પરવા કર્યા વિના કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના સગાઓને ભોજન સહિતની મદદ પૂરી પાડવા અનેકવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ તેમજ વ્યક્તિઓ અને આગેવાનો સેવાભાવથી કામે લાગેલ છે.
આવી નિસ્વાર્થ સેવા ભાવનાને બિરદાવીને પ્રોત્સાહિત કરવા પાટણ શહેર ભાજપ દ્વારા આજે બપોરે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે એક કાર્યક્રમ યોજીને કોરોનાગ્રસ્ત દર્દીના સગાઓ અને પાટણ શહેર એનજીઓ સંસ્થાઓને માસ્ક, સેનેટાઇઝર અને હાથના મોજા વિતરણ કરી તેમની સેવાઓને બિરદાવીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબહેન પટેલ સહિત કોર્પોરેટરો અને પક્ષના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાટણના સાંસદ ભરતસિંહ અને એક મહિલા કાર્યકર વચ્ચેની વાતચીતથી એક કથિત ઓડિયો ક્લિપ ચર્ચાનું કેન્દ્ર બની છે. કથિત ઓડિયો ક્લિપમાં મહિલા સાંસદ પર કોરોનાને લઈને રોષ ઠાલવતી સાંભળવા મળી રહી છે. સાહેબ, હું સાતલપુરથી કાર્યકર બોલું છું. આપના વિભાગમાં જ સાહેબ, આપે એક કાર્યકરને બે ત્રણ દિવસ પહેલા એવો જવાબ આપ્યો કે હું શું કરું ને મારાથી શું થાય ને ઓક્સિજનની હાલત આવી, લોકોની હાલત આવી. તે સાહેબ, મને આમ કાર્યકર તરીકે મને ખૂબ દુઃખ થયું કે અમે બધા કાર્યકરોને જો આપ આવી રીતે જવાબ આપતા હોય તો અમે કાર્યકરોએ તો મજૂરી કરીને ચૂંટણીમાં આપને મોટા કર્યા, મોદી સાહેબે પણ આપને મોટા કર્યા, એમપી બન્યા, અને પછી કાર્યકરો સાથે આપ આવી વાત કરો. ખરેખર સાહેબ, કાર્યકરો તરીકે અમને ખૂબ ભરોસો ઉઠી જાય છે પાર્ટી તરફથી. અને આપ એમ કહો કે મોદી સાહેબના વડનગરમાં ઓક્સિજન નથી ને માણસો મરી રહ્યા છે, તો શું આ સારું લાગે છે આપ કહો છો તો? હેલો, શું બોલું સાહેબ? અમે તો એકદમ થી નાસીપાસ થઈ ગયા છે આપનાથી. અરે આપને સજાએ ખોબલે ખોબલે વોટ આપ્યા આપણને, આપણે આટલી મહેનત કરી, આજે પ્રજાની વચ્ચે આપ આવી શકતા નથી, આપ સ્ટેટમેન્ટ નથી કરી શકતા, શું કહેવાય શું નહીં. કાર્યકરોનો મરો થઈ ગયો છે, વસ્તી હવે તો કાર્યકરોને મારે એ હાલત છે, અને આપને એસીમાં બેસી રહેવાનું છે નેતા થઈને. સાહેબ, હું જો ચોખ્ખી વાત કરું છું, વસ્તીનો માર ખાવાનો નાનો માણસ હોય કઈ જાતના સાહેબ આપ બેજવાબદાર રીતે વાતો કરો છો ફોન ઉપર ને, અને આ ફોન બધે વાયરલ થયો છે. બીજા કોઈ નંબર લાગત ચાલો ચાલો નહી સાહેબ. અરે આ તો હું છે ને મોદી સાહેબ સુધી વાત પહોંચાડીશ કે આપના વડનગરમાં તપોસપ મરે છે ને કોઈ સાંભળતું નથી વડનગર ની હોસ્પિટલમાં, એવું આપના સંસદ નું કેવું છે? ખબર પડી તો શું આપ આવી રીતે ના કહી શકો ને? ભાજપના સંસદ થઈને તમને ખરેખર લોકોના નજરમાંથી ઉતરી ગયા સાહેબ. હવે ને હવે પરિસ્થિતિ એવી આવશે કે આપણને લોકો દોડાવી દોડાવીને મારશે, લોકોના સ્વજનો ગુમાવી જાય, આપણે ઓક્સિજન ની વ્યવસ્થા ન કરી શકીએ, આપણે લોકોને જવાબ ન આપી શકીએ, આપણે તો ઢાંકણી માં પાણી લઈને બધા ડૂબી મરવું જોઈએ એ હાલત પેદા થયો છે. આ આક્રોશ છે મારો એક કાર્યકર તરીકે સાહેબ, અને આ બધા જેનાથી જે સંસદ સભ્યો થી 26-26 થી કામ ન થતા હોય ને તો સાહેબ રાજીનામા આપીને ઘેર જતા રહો, પણ આ ગુજરાત ને આવી રીતે મરતું મત મૂકો. હેલો, કેટલા ગુજરાતીઓને હજુ મારવાના છે ને? ગુજરાત ને ક્યાર સુધી આપ આ રીતે બનાવવાનું છે? 26-26 અરે સર, 26 હું એક ભાજપ ની કાર્યકર બેન બોલું છું સાંતલપુર થી. અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમે અમારાથી, તમે સત્તા લઈને બેઠા છો, તમારાથી કઈ નથી થતું, તમે એસી માં બેસી રહો છો, અમે કાર્યકરો ક્યાં રખડીએ? અમારા પાસે શું સત્તા છે? અમને તો વસ્તી મારવા લે છે, અમે ક્યાં જઈએ? અમે કોઈને મદદ કરવા જઈએ તો એ કોઈને માનવામાં નથી આવતું કે આ લોકો મદદ કરવા આવ્યા છે. તો અમે તો ઘરની બહાર નીકળી શકીએ, તમારા સાહેબ તમારા પાપે અમે મદદ કરવા નથી નીકળી શકતા, લોકો મારે છે અમને. તમને અમને બચાવવા માટે તો તમારે બહાર આવવું જોઈએ, કારણ કે અમારા લીધે તમે ચૂંટાયા છો સાહેબ, એટલું ધ્યાન રાખજો, ભૂલી ના જજો. અને હવે ચૂંટણી આવવાની છે, રઘુ દેસાઈ આપણા વિસ્તારમાં આટલું કામ કરે તો શું એ તમને ન ગમે? એક સામાન્ય ધારાસભ્ય વિરોધ પક્ષ નો કરી શકે તો તમે તો સત્તા લઈને બેઠા છો દિલ્હી સુધી. સરપંચ થી મોડી નું કોઈ ચૂંટણી હાર્યો નથી, તમે હાર્યા નથી એટલે આજે પ્રજા ને આવી જવાબ. હવે હારશો સાહેબ, હવે હારશો તમે, તમારા તમારા વર્તન થી, તમારા તમે જે ભાષા બોલો છો એનાથી હવે હારશો સાહેબ.
અને તમે આવ્યા નથી એટલે એમાં તમારું યોગદાન નથી. નાનામાં નાના કાર્યકરોએ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા હાલ જિલ્લાના રાજકારણમાં હડકંપ મચ્યો છે. પાટણ જિલ્લામાં અનેક ગામોએ કોરોનાની બીજી લહેર વખતે સ્વૈચ્છિક લોકડાઉન અને સ્વયં શિસ્તના પાલનથી કોરોના સામે જંગ છેડીને પોતાના ગામને કોરોના મુક્ત કર્યું છે. સિદ્ધપુર તાલુકાનું કનેસરા ગામ પાટણ હાઈવે પર આવેલું છે. આ ગામમાં થોડા સમય પહેલા કેટલાક લોકોએ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા બાદ ટેસ્ટિંગ કરી તેમને તરત જ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાની કીટ આપીને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા. કનેસરા ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ગામમાં આરોગ્ય વિભાગની ટીમ સાથે રાખીને મોટા પાયે ટેસ્ટિંગની કામગીરી કરી. સરપંચે ગામના યુવાનો સાથે મળીને વિવિધ મંત્રીઓ સહિત 17 લોકોની ટીમ બનાવીને તેમને વિવિધ જવાબદારી સોંપી હતી. સરપંચે ગ્રામજનોને થોડા દિવસો સુધી સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવા માટે સમજાવ્યા હતા, જેથી ગામમાં આગળ વધતી કોરોના સંક્રમણની ચેઇનને તોડી શકાય. ગ્રામજનોએ પણ સામાજિક કાર્યક્રમો સહિતની બાબતો પર પાબંદી મૂકીને પૂરો સહકાર આપ્યો હતો. ત્યારે માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના મુજબ સૌપ્રથમ સ્વયંભૂ લોકડાઉનનું ગામે પાલન કરવામાં આવ્યું. ગામમાં દુકાનો, મોટાભાગના જે પાનના ગલ્લાઓ એ બધું બંધ રાખવામાં આવ્યું અને ગામે સ્વયંભૂ લોકડાઉનનું ચુસ્તપણે પાલન થયું. આ ઉપરાંત માન્ય પ્રાંત સાહેબની સૂચના મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ગામે ઘરે ઘરે ફરી સર્વેલન્સ કરવામાં આવ્યું. સર્વેલન્સ કરવા દરમિયાન દરેક લોકોને હેલ્થની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી. લક્ષણો ધરાવતા વ્યક્તિઓને દવાઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું, તેમને સ્પિરિટ લેવલ ચેક કરવામાં આવ્યું. આ ઉપરાંત ગ્રામ પંચાયત તરફથી ગામે જાગૃતિ આઈસની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી. ગ્રામ પંચાયત દ્વારા ઉકાળાનું વિતરણ કરવું, સેનિટાઈઝરનો છંટકાવ કરવો અને આ બધી પ્રવૃત્તિને અંદાજે 10-15 દિવસના ગાળામાં શરૂઆતમાં કનેસરા ગામે જે કેસનું પ્રમાણ વધારે હતું એ આજે લગભગ નહિવત પ્રમાણ થઈ ગયેલું છે. પોઝિટિવિટી રેટ જે શરૂઆતમાં વધારે હતો એ પણ આજે ઘટીને ગામમાં ફક્ત એક જ કેસ એક્ટિવ રહ્યો છે અને કોરોનાનું પ્રમાણ લગભગ સંક્રમણ ઘટી ગયું છે. કનેસરા ગામમાં સુરત કે અમદાવાદ જેવા શહેરોમાંથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને હોમ આઇસોલેશનનું પાલન કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. ગામની આસપાસ આવેલા ફેક્ટરીમાં રોજગાર માટે જતા લોકો પણ કોરોના અંગેની સરકારશ્રીની માર્ગદર્શિકાનું પાલન કરે એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. સરપંચ દ્વારા ગામને કોરોના સામે સજ્જ રહેવા માટે સોશિયલ મીડિયા અને વોટ્સઅપ ગ્રુપ દ્વારા એકબીજાના સંપર્કમાં રહીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. યુવા સરપંચ દ્વારા અગમચેતીના પગલારૂપે ગામમાં કોઈ કોરોના દર્દીને ઓક્સિજનની જરૂર પડે તો ગામમાં સુવિધા મળી રહે એ માટે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અત્રે બાબત ઉલ્લેખનીય છે કે સિદ્ધપુર પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર સુરૂપિયા ગાંગુલીના માર્ગદર્શનમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી એ રાજપુરા, આરોગ્ય વિભાગની ટીમ તેમજ આશા વર્કર અને તલાટીકમ મંત્રી દ્વારા કનેસરા ગામ કોરોના મુક્ત થાય એ માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે. સમાચારનો સિલસિલો આમ જ થવાત રહેશે. પહેલા રોકાઈએ કોમર્શિયલ બ્રેક માટે. પાટણ શહેરની નંબર 1 સ્માર્ટ સ્કૂલ ઉડાન વિદ્યાલય. અદ્યતન સુવિધાઓ સાથે નવા સત્રમાં શરૂ થાય છે KG તથા ધોરણ 1-8 માટે. પાટણ શહેરથી સાવ નજીક પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર રૂની ગામ નજીક પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો. ઉડાન વિદ્યાલય જલારામ મંદિર પાસે સમય સવારે 8-12. મોબાઈલ નંબર 9846 42 8 66.
ફેબ્રિક હાઉસ મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ જ્યાં આપને ડ્રેસ ચણિયાચોળી શેરવાની જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ કોટન સિલ્ક શાર્ટિન મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી અને હા દરેક જાતના કાપડ ડાઇંગ કરી આપવામાં આવશે તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો ફેબ્રિક હાઉસ ગીવટા નાકા મેઇન બજાર રોડ પાટણ मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ हेलो जी आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा हैवी ड्यूटी कूलिंग जी 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी नहीं हैवी ड्यूटी सेविंग्स जी इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एफ्लो एंड 3D कूलिंग मित्सुबिशी हैवी ड्यूटी लिव लाइफ हैवी ड्यूटी क्या रंग जमाना क्या धूम मचाना अब तो हर कोई है प्रेम का दीवाना ऊंचे लोगों की ऊंची पसंद दिनेश दिग्जाम रेमंड शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन रिया इलेक्ट्रॉनिक्स जमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર ઘરઘંટી વોશિંગ મશીન ફ્રીજ મળશે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ બ્રેક બાદ આગળ વધીએ પાટણ શહેર ભાજપ દ્વારા બગવાડા પાસે બંગાળમાં રાજકીય હિંસાનો વિરોધ કરી ધરણા યોજવામાં આવ્યા હતા વિગતે વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તેમાં TMCનો વિજય થયો હતો ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં TMC દ્વારા રાજ્યમાં રાજકીય હિંસા થઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પણ સળગાવવામાં આવ્યા હતા તેના વિરોધમાં પાટણ ભાજપ દ્વારા ધરણા યોજાયા હતા જેમાં ભાજપના પૂર્વ મહામંત્રી KC પટેલ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ તથા ભાજપના કાર્યકરોના પોસ્ટરો સાથે ધરણા કર્યા હતા પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના 130 જેટલા કાર્યકર્તાઓને હુમલો કરીને મારી નાખ્યા હતા ત્યાર પછી જે ચૂંટણીઓ થઈ અને ચૂંટણીઓ થયા પછી લોકશાહી પદ્ધતિથી જે પરિણામો આવ્યા એ પરિણામોને સ્વીકારવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ઘરો ઉપર કાર્યાલય ઉપર પરિવાર ઉપર હુમલા કરીને અનેક લોકોના જીવ લઈ રહ્યા છે ત્યારે આ લોકશાહીનું કલંક એવા પશ્ચિમ બંગાળના લોકોને આ સરમુખત્યારશાહી લોકોને વખોડવા માટે અને લોકશાહીમાં જે કંઈ હોય એ પ્રજાના હિતનું રક્ષણ કરવાની જવાબદારી છે એમાંથી વિમુખ થઈને જે રીતે મમતા સરકાર કામ કરી છે એના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એ પ્રકારે આજે પાટણ જિલ્લાની અંદર પણ પાટણના જાણીતા ઉદ્યોગપતિ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો પાટણના THO ડોક્ટર ગૌરાંગ પરમારની હાજરીમાં મેડિકલ ઓફિસર ડોક્ટર જીનિયસ મોદીના હસ્તે ચંદનજીએ રસી અપાઈ હતી કોરોના વેક્સિન લીધા બાદ ચંદનજીએ પાટણ સહિત સમગ્ર જિલ્લાના લોકોને કોરોના મહામારીના હાલના વિકટ સમયમાં કોરોનાની રસી તાત્કાલિક લઈ લેવા અને કોરોના સંક્રમણથી બચવા અપીલ કરી હતી પોતે આજે રસી લીધી છે તમે પણ રસી લઈ લો એમ જણાવી તેમણે કોરોના રસીના ફાયદા અનેક છે જ્યારે તેની આડઅસર કે નુકસાન કોઈ જ નથી તેવી ભારપૂર્વક અપીલ પણ કરી હતી આ ગંભીર બીમારીમાં આજની પરિસ્થિતિ ખૂબ વિકટ છે ભાઈઓને બહેનોને અને પાટણ જિલ્લાને મારા મત ક્ષેત્રના ભાઈઓને અપીલ કરું છું કે જે કોઈ ભાઈ બહેનોએ વેક્સિન ન લીધી હોય એ તાત્કાલિક ધોરણે વેક્સિન લે વેક્સિન લેવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે કોરોના પણ મટવાના અને થયા પછી વેન્ટિલેટર કે ઓક્સિજનની પણ જરૂર પડતી નથી સાદી ગોળીઓથી પણ આ દર્દ મટી જાય છે એટલા માટે ભાઈઓ બહેનોને વિનંતી કરું છું સમાજના વ્યક્તિઓને વિનંતી કરું છું સમાજની જાગૃત સંસ્થાઓને પણ વિનંતી કરું છું
અને આજુબાજુના વિસ્તારને પણ વિનંતી કરું છું કે તમામે તમામ લોકો વેક્સિન લે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે રસીના બંને ડોઝ લઈ લીધા હોય તો પણ તમામ લોકો માસ્ક ફરજિયાત પહેરે, વારંવાર સાબુથી હાથ ધોવે કે સેનેટાઇઝર કરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને કોરોના સંક્રમણથી પોતે બચવા માટે પરિવારને પણ સંક્રમિત થતા બચાવવા તેમણે કોવિડની ગાઈડલાઇનનું પાલન કરવા અને આરોગ્ય તંત્રને તેમજ જિલ્લા તંત્રને સહયોગી બનવા પ્રજાજનોને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તમામે તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, માસ્ક પહેરે, તંત્રને હેલ્પ થાય, આરોગ્ય તંત્રને હેલ્પ થાય. સવાર સોજ તમે બહાર નીકળો તો નાહવાની પણ પદ્ધતિ રાખો, સાબુથી બે ચાર વખત હાથ ધોવાની પણ પદ્ધતિ રાખો, આનાથી પણ ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા જેસોર પર્વત પર કેદારનાથ મહાદેવની છત્રછાયાવાળા જંગલોમાં વસતા તપસ્વી ઋષિ પરમ પૂજ્ય 1008 શ્રી મુનિ મહારાજ બ્રહ્મલીન થયા છે. તેમણે અણબોલ 50 વર્ષ સુધી તપ કર્યું છે, જેમણે આજે અણધારી વિદાય લીધી છે. આ પાવન ધરા આજે સૂની પડી છે. ભગવાન તેમની આત્માને મોક્ષ પ્રદાન કરે તેવી પ્રાર્થના. કોરોના મહામારીના કારણે પબ્લિક તો પ્રભાવિત થઈ છે, સાથે સાથે ખેતી પણ પ્રભાવિત થઈ છે. મંદીના માહોલથી પોષણક્ષમ ભાવ ન મળતા અને ખર્ચ વધુ થતા પ્રતિ વીઘે 10,000ની નુકસાની જવાની ખેડૂત ભીતિ સેવી રહ્યા છે. કેશોદના માંગરો રોડ મામલતદાર કચેરી સામે આવેલ ખેતરમાં ગોવિંદભાઈ વશરામભાઈ મજેઠિયા નામના ખેડૂતે 5 વીઘામાં તરબૂચનું વાવેતર કરેલું હતું. મ્લંચિંગ પ્લાન દ્વારા 5 વીઘામાં ટપક પદ્ધતિથી તરબૂચની સારી કંપનીના મોંઘા ભાવના બિયારણનું વાવેતર કર્યું. ખાતર, બિયારણ, જંતુનાશક દવાનો છંટકાવ સાથે અથાગ મહેનત કરી જે મહેનત રંગ લાવી, પણ ખરી દર વખત કરતાં આ વર્ષે દોઢું ઉત્પાદન થવાથી પણ ખેડૂતની શક્યતા સેવી રહ્યા છે. તરબૂચ 2 કિલોથી 5 કિલો સુધીના થયા તરબૂચના વાવેતરથી ઉત્પાદન તૈયાર થતાં ખાતર, બિયારણ તેમજ દવાના છંટકાવ, ખેતમજૂરી સહિત 5 વીઘામાં આશરે 90,000 થી 1,00,000 જેટલો ખર્ચ થયો છે. તરબૂચનું દોઢું ઉત્પાદન થવાથી ખેડૂતના મનમાં ખુશ થયા હતા, પણ કુદરતી અપાથી એ ખુશી છીનવાઈ જશે એ ખેડૂતને ખબર ન હતી. તરબૂચનો પાક તૈયાર થાય પહેલાં કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું, જેના કારણે લોકો ઘર બહાર નીકળવાનું ઓછું થતાં તરબૂચના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતવાડીએ તરબૂચને પ્રતિ કિલો 10 રૂપિયાના ભાવે છૂટક વેચાણ કરી રહ્યા છે, જ્યારે જથ્થાબંધ તરબૂચના પ્રતિ કિલો માત્ર 3 થી 4 રૂપિયા જેવા ભાવમાં વેપારીઓ માંગણી કરી રહ્યા છે. મામલતદાર કચેરીની સામે આપણે તરબૂચ વાવેલા છે 5 વીઘાના, જેમાં આ વર્ષે બિયારણ, દવા, ખાતર, મલ્ચિંગ અને મજૂરી ટોટલ ખર્ચ 90,000 થી 1,00,000નું કરેલો છે. પણ કોરોના મહામારીને લીધે આખરે અત્યારે ગ્રાહક એટલા આવતા નથી, એટલે અંદાજે 40,000 થી 50,000નું લોસ જાય એવી શક્યતા છે. અને મીડિયાવાળાનો હું એ આભાર માનું છું કે ખેડૂતોની વેદના ભાષા આપવા માટે આવેલા છે, એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અત્યારે જથ્થાબંધ 4 રૂપિયા 3 રૂપિયા અમે વેચાણ કરીએ છીએ અને લોકલ 10 રૂપિયે વેચાણ કરીએ છીએ, એટલે ઉત્પાદન આગલા વર્ષ કરતાં અત્યારે 1.5 ગણું થયેલ છે. તરબૂચના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતને પ્રતિ વીઘે આશરે 10,000ની નુકસાની વેઠવી પડશે તેવું ખેડૂત દ્વારા અનુમાન સેવાઈ રહ્યું છે. જે મુજબ ખેડૂતને 5 વીઘાના તરબૂચના વાવેતરમાં આશરે 40,000 થી 50,000નું ઉત્પાદન થશે, જેની સામે 40,000 થી 50,000ની નુકસાની થાય તેવી સંભાવના પણ છે. ખેડૂત દ્વારા મહામહેનતે ખેત પેદાશનું ઉત્પાદન કરવામાં આવે છે, ત્યારે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ ન મળતા અનેક ખેડૂતો આર્થિક નુકસાની પણ ભોગવી રહ્યા છે, ત્યારે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વધારા સંક્રમણને વધતું અટકાવવા સ્વયંભૂ બંધ કરી સેનેટાઇઝિંગની કામગીરી હાથ ધરી છે. હિંમતનગરના નવા ગામમાં યુવાનોએ સેનેટાઇઝરની કામગીરી હાથ ધરી હતી. નવા ગામના તમામ ફળિયાઓને સેનેટાઇઝિંગ કર્યું હતું, જ્યારે ગામ નજીક રોડ પર અને પસાર થતા વાહનોમાં પણ સેનેટાઇઝિંગ કરાયું હતું. સાબરકાંઠાના વડાલીમાં જાહેરનામાનો ભંગ કરતા વેપારી સામે વડાલી નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી,
જ્યારે 2 મે થી 8 મે સુધી વડાલી સ્વયંભૂ બંધ રાખ્યું છે ત્યારે વેપારીઓએ પાલિકા સાથે બેઠક યોજી સંક્રમણ અટકાવવા આ મહત્વનો નિર્ણય લીધો હતો. પરંતુ જાહેરનામાનો ભંગ કરનાર અલગ અલગ 6 થી વધુ વેપારી પાસેથી ₹3500 દંડ વસૂલ કરાયો હતો. ત્યારે સહકારી જીન રોડ પર આવેલી ઉમિયા સેલ્સ નામની દુકાનને સીલ પણ કરાઈ હતી. પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ જીત મેળવ્યા બાદ ત્યાં ભાજપના કાર્યકરો પર થયેલા હિંસક હુમલાને આજે ઈડર તાલુકા અને શહેર ભાજપે વખોડી કાઢ્યો છે. ઈડર ભાજપના કાર્યકર્તાઓએ મમતા બેનર્જી સામે વિરોધ પ્રદર્શન કરી ઈડર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને તેમના વિરુદ્ધમાં બેનરો બતાવ્યા હતા. ટીએમસીના હુમલામાં માર્યા ગયેલા કાર્યકરો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી અને મમતા બેનર્જીને સંબોધીને કહ્યું હતું કે આ અત્યાચાર બંધ કરાવો અને એક મહિલા તરીકે પણ આ કૃત્ય શરમજનક કહી શકાય. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હતી, આપણે બધા જાણીએ છીએ. લોકશાહીના કલંકરૂપ એટલા મોટા પ્રમાણમાં હત્યાઓ કરવામાં આવી છે, લોકોને મારઝૂડ કરવામાં આવી છે અને માત્ર સત્તાના જોરે લોકશાહીમાં ચૂંટણી જીતવાનું કામ શ્રીમતી મમતા બેનર્જી દ્વારા થયું છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં આના માટેનો એનો વિરોધ વ્યક્ત કરે છે અને અમે બધા અપેક્ષા રાખીએ કે આ લોકશાહીની અંદર લોકશાહી પદ્ધતિથી સાચી રીતે ચૂંટણી થાય અને જે લોકો છે એને પદભ્રષ્ટ કરવામાં આવે. હજુ પણ જે હિંસાઓ ચાલુ છે એ તાત્કાલિક ધોરણે હિંસા બંધ થાય એવી ભારતીય જનતા પાર્ટીની માગણી છે. આ વિરોધ પ્રદર્શનમાં ઈડર વડાલીના પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા તેમજ ઈડર તાલુકા અને શહેર ભાજપના પ્રમુખ મહામંત્રી અને સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. ધારપુર જીએમઈઆરએસ હોસ્પિટલના તબીબી શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી પડતર પ્રશ્નને લઈને સરકાર સામે ફૂંક્યું રણસિંગુ. પ્રોવિડેન્ટ ફંડ રિટાયર્ડ પછી ગ્રેજ્યુએટી ડિપાર્ટમેન્ટલ પ્રમોશન અને અન્ય લાભો જલ્દીથી આપવા કરી માંગ. પાટણમાં ભાજપના કાર્યકરોએ પશ્ચિમ બંગાળમાં ટીએમસી દ્વારા રાજકીય હિંસાના વિરોધમાં કર્યા ધરણા. તો ઈડર તાલુકા અને શહેર ભાજપના કાર્યકરોએ રાજકીય હિંસાના વિરોધમાં આપ્યું આવેદનપત્ર. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.